ઘરડા મા બાપ ને કયા દીકરાઓ સમય આપે? હું ઘણી વાર મારા મા બાપના પ્રવચનમાં કહું છું કે ઉંમર લાયક થઈ ગયેલા મા બાપ માટે રાત છે ને શિયાળાની રાત જેવી હોય છે. ઉનાળાની રાત ટૂંકી કે લાંબી? ઉનાળાની રાત ટૂંકી કે લાંબી? ટૂંકી. ચોમાસાની મધ્યમ અને શિયાળાની તમારે તો બધી એક સરખી જ. ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું, રાતના 12 પહેલા તમારે સુવાનું છે જ નહીં. તમારે કે તે રાત જેવું છે. હું ઘણી વાર કહું છું તમારી નૌકારશી અમારી પોરશી, રાઈટ? તમારું બપોરનું જમણ અમારું પૂરી મઠ, તમારા ચા પાણી અમારા આવટ, અને અમારો ચોવિયાર ત્યારે તમારું ડિનર નહીં. હા ડિનર, બરાબર. સોરી, અમારો ચોવિયાર તમારો ડિનર નહીં, અમારો ચોવિયાર તમારો બ્રેકફાસ્ટ, બપોરનું તળવાડા વાળું, અને અમારું સંથારો ત્યારે તમારું. સમય ફરી ગયા છે. મા બાપ ને કોઈ સંતાન હવે સમય નથી આપતું. એની પાછળ એક કારણ એ છે કે સંતાનને જયારે સમય આપવાનું હતું ત્યારે મા બાપે સમય નથી આપ્યો. આ બાબતમાં મને એક બે એક્ઝામ્પલ આપવાના મન થાય છે. આ પાઠ ઉપરથી હકીકતમાં મારે આ બધાના નામ ન લેવા જોઈએ, પણ તમને એમના નામ આપું ને તો તમારા ભેજામાં ઉતરે છે, તો તમારા ભેજામાં ઉતરે છે. કારણ કે તમારા માટે આઈડોલ, આઈકોન, સેલિબ્રિટી આ બધા જ છે. અમે તો બધા આવતા જ નથી તમારી સેલિબ્રિટીમાં. અમિતાભ બચ્ચન હોલેન્ડમાં જયારે શૂટિંગ ચાલતું અને એ વખતે એની માં, શું નામ? સંભવનાથ ભગવાનની બાનું નામ બોલજો. તેજીમાં તેજી આવી જાય છે. હોલેન્ડમાં શૂટિંગ ચાલતું હતું ને એ વખતે સમાચાર મળ્યા લીલાવતી હોસ્પિટલમાં માં તેજીને એડમિટ કર્યા છે. અમિતાભ એને પોતાના ડિરેક્ટરને કહી દીધું શૂટિંગ અહીંયા જ અટકાવી દેવું પડશે, કારણ કે મારી મમ્મી અત્યારે એડમિટ છે, હું શૂટિંગમાં આગળ નહીં વધી શકું. તમે જે મારતે ઘોડે બોલો છો ને, મારતે પ્લેને અમિતાભ હોલેન્ડથી ઇન્ડિયા, ઇન્ડિયામાં મુંબઈ, અને મુંબઈમાં જુહુ કે જલસામાં નતો ગયો, પ્રતીક્ષામાં નતો ગયો, એ સીધો ક્યાં ગયો? બાંદ્રા. લીલાવતી ક્યાં આવી છે? બાંદ્રા. બાંદ્રામાં ગયો અને લીલાવતી હોસ્પિટલમાં ગયો. એની બાયોગ્રાફીમાં લખ્યું છે માં તેજી બચ્ચન સાજા થઈને ઘરે પાછા ન આવ્યા ત્યાં સુધી અમિતાભ ખડે પગે એની માની સેવા માટે. પુલીના સેટ ઉપર જે ઇન્જર્ડ થાય અને આખી દુનિયા જેના માટે ભગવાનને પ્રાર્થના કરે, હજારો લાખોની દિલની જે ધડકન કહી શકાય એવી વ્યક્તિ પોતાની માં જયારે એડમિટ થાય ત્યારે પોતાના પિક્ચરને પણ ગૌણ કરી અને પોતાની માની સેવામાં ચાલ્યો જાય. આજે એ જયારે એજેડ થયો છે ને ત્યારે એનો દીકરો એની સેવામાં 100% ઉભો રે એમાં કોઈ પ્રશ્ન જ નથી. સમય આપો, તમારા સંતાન તમને સમય આપશે. અને છેલ્લી વાત કરી દઉં, તમારા સંતાનને તમારે કઈ રીતે મોટા કરવાના હોય એની વાતો મારે કરવી પડે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, એક દીકરા સાથે કેવી રીતના બિહેવિયર હોવું જોઈએ, હાઉ ટુ બિહેવ વિથ યોર ચાઇલ્ડ ચિલ્ડ્રન. લાવે એક પંચવર્ષાણી 10 વર્ષાણી તાળે પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્ર બધાચરે. અચ્છા અચ્છા, મોટિવેશન વાળાને પણ આ શ્લોક નહીં આવડતો હોય, પછી એ સ્નેહ દેસાઈ હોય, કમલેશ ઔષધિ હોય, પરીક્ષિત જોબન પુત્ર હોય, દીપક ચોપરા હોય, શિવ ખેરા હોય, એમને નહીં આવડે એવો આ શ્લોક છે. આપણા નીતિ સૂત્રકાર લખે છે, દીકરાને જન્મ આપ્યા પછી 5 વર્ષ એનું સરસ મજાનું લાલન પાલન કરો, ત્યારથી મોટો કરો. 5 વર્ષ આંખ લાલ નહીં કરવાની, 5 વર્ષ એને લાફા તમાચા નહીં મારવાના, એને પ્રેમથી મોટો કરવાનો. બરાબર, 2.5 વર્ષ તો હવે મોબાઈલ માંગે છે તો આપી દેવાનો, એ તમારે સમજવાનું. તમને કહું, તમારા સંતાનના સમય
તમારા સંતાનના સમયને સુધારવા માટે તમે એને સમયને મારવાના સાધન આપ્યા છે. એના સમયને સુધારવા માટે તમે એને સમયને મારવાનો ભિવંડીમાં હતો.